નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ચૌદ સેમી કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં તમારું સ્વાગત છે છેલ્લા વિડીયોની અંદર આપણે એન અને પી પ્રકારના અર્ધ વાહકો વિશે વાત કરી ગયા સિલિકોન છે એ ટેટ્રાવેલેન્ટ છે જેની સંયોજકતા કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન હોય છે જો પેન્ટાવેલેન્ટ એટલે કે પાંચ ઇલેક્ટ્રોન હોય એવી અશુદ્ધિ એમાં ઉમેરવામાં આવે તો એક ઇલેક્ટ્રોન વધારાનું મળે છે એ પ્રકારના અર્ધવાહકોને એન પ્રકારના અર્ધવાહકો કહેવામાં આવે છે જેમાં મુખ્ય વિદ્યુત બાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન હોય છે અને ગૌણ વિદ્યુત બાર વાહકો તરીકે હોલ હોય છે જો સિલિકોન અર્ધવાહકની અંદર ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો હોલ મળે છે એને પી પ્રકારના અર્ધવાહક કહેવાય છે અને એમાં મુખ્ય વિદ્યુત બાર વાહક તરીકે હોલ હોય છે અને ગૌણ વિદ્યુત બાર વાહક તરીકે ઇલેક્ટ્રોન હોય છે આ બધી જ ચર્ચા આપણે છેલ્લા વિડીયોમાં લઈ ગયા આ વિડિયોની અંદર આપણે પી એન જંક્શન ડાયોડ વિશે ચર્ચા કરીશું એન જંક્શન ડાયોડ પી અને એન પ્રકારના અર્ધવાહકોનું કાયમી જોડાણ કરતાં બનતી રચનાને પીએન જંક્સન ડાયોટ કહે છે સમજી લો કે પી પ્રકારનો અર્ધ વાઘ છે જેમાં મુખ્ય વિદ્યુતભાર વાઘ તરીકે હોલ છે ગૌણ વિદ્યુતભાર વાહક તરીકે ઇલેક્ટ્રોન છે એન પ્રકારનો અર્ધ વાક છે મુખ્ય વિદ્યુતભાર વાઘ તરીકે ઇલેક્ટ્રોન હશે અને ગૌણ વિદ્યુતભાર વાઘ તરીકે હોલ છે જ્યારે પી અને એન પ્રકારના અર્ધવાકોને જોડવામાં જસ્ટ જોડવામાં જ આવે છે ત્યારે શું થાય છે તો કે એન પ્રકારના અર્ધવાકમાંથી ઇલેક્ટ્રોન પર હોલ વડે આકર્ષી બળ લાગતા તે એન વિભાગમાંથી પી વિભાગમાં ગતિની શરૂઆત કરે છે આ જે પ્રક્રિયા છે એને ઇલેક્ટ્રોન ડિફ્યુઝનની પ્રક્રિયા ઇલેક્ટ્રોનના વિસ્તરણની પ્રક્રિયા કહેવામાં આવે છે હવે સમજો કે એન વિભાગમાંથી એક ઇલેક્ટ્રોન અશુદ્ધિનો એક ઇલેક્ટ્રોન પી વિભાગમાંના હોલને ભૂરી દે છે તો શું થશે તો કે જ્યાં સુધી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનો ઇલેક્ટ્રોન એની બાજુમાં જ છે ત્યાં સુધી પરમાણુના સ્વરૂપમાં છે પણ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવી દેશે ત્યારે એ પરમાણુમાંથી આયન થઈ જશે એ જ રીતે એ ઇલેક્ટ્રોન જ્યારે હોલને ભૂરી દેશે ત્યારે સામે જે પરમાણુ છે એ ઋણ આયન થઈ જશે આમ હવે ઇલેક્ટ્રોન છે એના માટે હોલ તો જંક્શનની નજીકના ભાગમાં જ છે એવું ક્યારે નહીં થાય કે આ ઇલેક્ટ્રોન નીકળીને છેક દૂરના હોલ છે એની સાથે પ્રક્રિયા કરે જંક્શનની નજીકના હોલ સાથે જ એ પ્રક્રિયા કરશે એટલે ઇલેક્ટ્રોન છે એન વિભાગમાંથી નીકળીને જંક્શનની નજીકના હોલને દે છે એ જ રીતે ઇલેક્ટ્રોન કયા થશે એટલે ઇલેક્ટ્રોન છે એ જંક્શનની નજીકના વિસ્તારમાંથી નીકળી અને જંક્શનની નજીકના વિસ્તારમાંના હોલને બુરી દે છે એને કારણે જંક્શનની નજીકના ભાગમાં પરમાણુઓની જગ્યાએ હવે આયનોનું અસ્તિત્વ ઉત્પન્ન થાય છે સપોઝ અહીંયા એક ધન આયન થાય છે અને અહીંયા એક ઋણ આયન હોય તો તો કે હવે ધન અને ઋણ આયન હોવાથી એ આયનોનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે પ્લસથી કરીને માઇનસ સુધી સામે ઋણ છે અને ઇલેક્ટ્રોન છે એને અહીંયા આ રીતે જાઉં છે આ બાજુ એન ભાગમાંથી પી ભાગમાં સામે ઋણ હોવાથી ઇલેક્ટ્રોન પર બળ લાગે છે અને ઇલેક્ટ્રોન ડિફ્યુઝન પ્રક્રિયામાં એક સેકન્ડમાં એન વિભાગમાંથી પી વિભાગમાં જતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો થાય છે જેમ જેમ ઇલેક્ટ્રોન એન વિભાગમાંથી પી વિભાગમાં જતા જશે તેમ તેમ જંક્શનની નજીકના ભાગમાં ધન વિદ્યુત દ્વારોની સંખ્યા અને જંક્શનથી પી વિભાગમાં ઋણ આયનોની સંખ્યા અહીંયા ધન આયનોની સંખ્યા અહીંયા ઋણ આયનોની સંખ્યા છે વધતી જશે તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે તેમ 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 ઇલેક્ટ્રોન પલાકનું અપાગર્ષી બળ વધતું જશે અને તેમ તેમ એક સેકન્ડમાં એન વિભાગમાંથી પી વિભાગમાં જતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થતી જશે એક સમય એવો આવશે કે હવે એક પણ ઇલેક્ટ્રોન એન વિભાગમાંથી પી વિભાગમાં જઈ શકશે નહીં બરાબર તે સમયે જંક્શનની નજીકના ભાગમાં એન વિભાગમાં ધન આયનો હશે અને પી વિભાગમાં ઋણ આયનો હશે એ ઉપરાંત એન વિભાગમાં આ જે ભાગ છે કે જેમાં માત્ર ધન આયન છે કારણ કે ઇલેક્ટ્રોન તો ચાલ્યા ગયા છે એટલે એમાં કોઈ પણ જાતના હવે ઇલેક્ટ્રોન કે હોલ રહેશે નહીં એ જ રીતે આ ઋણાયનો છે તો ઋણ આયનોનો આ જે વિસ્તાર છે એમાં પણ જેટલા હોલ હતા એ બુરાઈ ગયા છે એમાં ઇલેક્ટ્રોન આવી ગયા છે એટલે એ વિસ્તારમાં પણ એક પણ ઇલેક્ટ્રોન કે હોલ નહીં હોય એટલે જંક્શનની નજીકનો આયનોનો એ વિસ્તાર જે પોતપોતાના મુખ્ય વિદ્યુતભાર વાહકોની દ્રષ્ટિએ ખાલી થઈ ગયા હશે અહીંયાથી ઇલેક્ટ્રોન ચાલ્યા ગયા હશે અને અહીંયા હોલ છે એ સંયોજાઈ ગયેલા હશે એટલે જંક્શનની નજીકનો આયનોનો એ વિસ્તાર કે જે પોતપોતાના મુખ્ય વિદ્યુતભાર વાહકની દ્રષ્ટિએ ખાલી થઈ ગયેલ હશે એ વિસ્તારને ડેપ્લેશન સ્તર એ વિસ્તારને ડેપ્લેશન સ્તર કહેવામાં આવે છે હવે ધ્યાન આપજો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે વિદ્યુત ક્ષેત્ર આ ધન આયનો છે આ ઋણ આયાનો છે ધન આયાનો હોવાથી ધન વોલ્ટેજ હશે ઋણ હોવાથી ઋણ વોલ્ટેજ હશે જો આપણે જંક્શનને અનુલક્ષીને અંતર સાથેનો આલેખ દોરીએ વોલ્ટેજનો એટલે વોલ્ટેજ વિરુદ્ધ અંતરનો આલેખ દોરેલો છે અહીંયા તમે જોવો આ જંક્શન છે જંક્શન પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ગણાય જંક્શનથી જેમ તમે જમણી બાજુ જાશો તેમ વિદ્યુત સ્થિતિમાન વધતું જશે અહીંયા મહત્તમ થશે જંક્શનથી જેમ ડાબી બાજુ જાશો તેમ ઋણ આયનો હોવાથી વિદ્યુત સ્થિતિમાન છે એ વિરુદ્ધ દિશામાં છે વધતું જશે વિરુદ્ધ દિશામાં વધતું જશે જો ઋણ વોલ્ટેજ છે આ ધન વોલ્ટેજ થશે આ વોલ્ટ સોરી ધન વોલ્ટેજ અહીંયા ઉપર થશે આ જે છે એ ઋણ વોલ્ટેજ છે ધન વોલ્ટેજ છે એ વધતા જાય છે ઋણ વોલ્ટેજ છે એ પણ શું થતાં જાય છે વધતા જાય છે અને મહત્તમ થાય છે એટલે અહીંથી કરીને અહીંયા સુધીના ડેપ્લેશન સ્તરની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે ધારો કે આ જીરો છે આ પ્લસ પાંચ છે આ માઇનસ પાંચ છે તો આ પ્લસ પાંચ વોલ્ટ છે આ માઇનસ પાંચ વોલ્ટ છે તો દસ વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો પ્લસ પાંચથી કરીને માઇનસ પાંચ એમ દસ વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે અહીંયા એને વી જીરો વડે અથવા બી બી વડે દર્શાવવામાં આવે છે એને ડેપ્લેશન બેરિયર અથવા તો પોટેન્શિયલ બેરિયર કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન પાસે ઇલેક્ટ્રોન પાસે ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન પાસે ઓરડાના તાપમાને એવી કોઈ પણ જાતની ઊર્જા હોતી નથી કે જેથી હવે એન વિભાગમાં અહીંયાથી એ ગતિ કરી આ આયનોના વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી અથવા આ પોટેન્શિયલ બેરિયરનો સામનો કરી અને એન વિભાગમાંથી પી વિભાગમાં જઈ શકે એકવાર અહીંયા ફરીથી ધ્યાન લઈ જાઓ તો ઇલેક્ટ્રોન ક્યાં જતા હતા એન વિભાગમાંથી પી વિભાગમાં આયનો ઉત્પન્ન થયા વિરુદ્ધ દિશામાં અપાકર્ષી બળ લાગ્યું એટલે હવે એક પણ ઇલેક્ટ્રોન એન વિભાગમાંથી પી વિભાગમાં જઈ શકતા નથી શું ઉત્પન્ન થયું પોટેન્શિયલ બેરિયર એ પોટેન્શિયલ બેરિયરને પાર કરી જવા માટે જેટલી ઊર્જા જોઈએ એટલી ઉર્જા જો ઇલેક્ટ્રોનને કોઈક રીતે મળી જાય તાપમાનથી મળી જાય અથવા બારે બેટરીથી આપીએ તો જ એ ઇલેક્ટ્રોન એન વિભાગમાંથી પી વિભાગમાં ગતિ કરી શકે નહીંતર એ ઇલેક્ટ્રોન છે એન વિભાગમાંથી પી વિભાગમાં જઈ શકશે નહીં અચ્છા ઊર્જા ઉર્જા કેટલી હશે તો કે એનમાંથી પીમાં જવા માટે જરૂરી ઉર્જા ડબલ્યુ બરાબર શું લખી શકાય ક્યુવી ઊર્જા ઉર્જા ડબલ્યુ ચેપ્ટર બે ડબલ્યુ બરાબર ક્યુ વી પરથી ક્યુ એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર એટલે ઈ વી વી લખ્યું છે એટલે બેરિયર વોલ્ટેજ અથવા પોટેન્શિયલ બેરિયરના વોલ્ટેજ તમે એમ કહી શકો એટલે ડબલ્યુ બરાબર ઈ વી જેટલી ઊર્જા એને બહારથી બેટરી વડે અથવા તાપમાન વધારીને આપવામાં આવે તો જ એન વિભાગમાંથી પી વિભાગમાં જઈ શકે દાખલા તરીકે આ વિદ્યુત સ્થિતિમાંનો તફાવત દસ વોલ્ટ હોય તો દસ ઇ જેટલી ઊર્જા એને એન વિભાગમાંથી પી વિભાગમાં જવા માટે જોઈએ રાઈટ તો આ પ્રકારની જે રચના છે એને કહેવામાં આવે છે પી એન જંક્શન ડાયોડ પી અને એન પ્રકારના અર્ધવાહકોનું કાયમી જોડાણ કરશો એટલે ઇલેક્ટ્રોન ડિફ્યુઝનની પ્રક્રિયા થશે ઇલેક્ટ્રોન ડિફ્યુઝન પ્રક્રિયા સ્ટોપ થઈ જાય હા ફેક્ટરીની અંદર બની જાય પછી પ્રક્રિયા સ્ટોપ થઈ જશે પ્રક્રિયા સ્ટોપ થઈ જશે એટલે પરિસ્થિતિ કેવી હશે આવી એક બાજુ એન વિભાગમાં ધન આવ્યાનો હશે અને પી વિભાગમાં ઋણ આવ્યાનો હશે આ જે છે એને કહેવામાં આવે છે પી એન જંક્શન ડાયોડ એકવાર ફરીથી જોઈ લઈએ પી અને એન પ્રકારના અર્ધવાહકનું કાયમી જોડાણ કરતા વંતી રત્નાને પી એન જંક્શન ડાયોર્ટ કહે છે પી અને એન પ્રકારના અર્ધવાહકોને કાયમી જોડતા શું થશે ઇલેક્ટ્રોન ડિફ્યુઝનની પ્રક્રિયા થશે આયનો બંધ છે ઇલેક્ટ્રોન ડિફ ડિફ્યુઝન પ્રક્રિયા ધીમી પડતી જશે અને પછી ડેપ્લેશન સ્તર અને ડેપ્લેશન બેરિયર રચાશે જંક્શનની નજીકનો એ વિસ્તાર કે જેમાં આયનો આવેલા છે અને તે વિસ્તાર પોતપોતાના મુખ્ય વિદ્યુતભાર વાહકોની દ્રષ્ટિએ ખાલી થઈ ગયેલા છે એન વિભાગમાં ઇલેક્ટ્રોન નથી અને પી વિભાગમાં હોલ્ડ નથી તો એ વિસ્તારને ડેપ્લેશન સ્તર કહેવામાં આવે છે ડેપ્લેશન સ્તરમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતને ડેપ્લેશન બેરિયર અથવા પોટેન્શિયલ બેરિયર કહેવામાં આવે છે આવી પરિસ્થિતિમાં એક પણ ઇલેક્ટ્રોન એન વિભાગમાંથી પી વિભાગમાં જતા નથી એનમાંથી પીમાં જવા માટે જરૂરી ઊર્જા ડબલ્યુ બરાબર ક્યુ પરથી ઈવી જેટલી થશે બેટરી વડે કે તાપમાન વધારીને આપણે એટલી ઊર્જા અહીંયા ઇલેક્ટ્રોનને આપીએ તો જ એ ઇલેક્ટ્રોન એન વિભાગમાંથી ગતિ કરીને પીવી વિભાગમાં જઈ શકશે તો મિત્રો આ થયું પી એન જંક્શન ડાયોડ પીએન જંક્શન ડાયોડમાં વિદ્યુતના વાહન માટે એટલે ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે બહારથી ઉર્જા આપવી પડશે એ અને આપણે બેટરી વડે આપશું બેટરીને બે રીતે પી અને એન પ્રકારના અર્ધ વાઘ સાથે જોડી શકાય એટલે કે પીએન જંક્શન ડાયોડ સાથે જોડી શકાય એ અનુસાર એનું ફોરવર્ડ બાયસ જોડાણ અને રિવર્સ બાયસ જોડાણ થશે પીએન જંક્શન ડાયોડમાં ફોરવર્ડ બાયસ જોડાણ અને રિવર્સ બાયસ જોડાણ આ જે છે એ પીએન જંક્શન ડાયોડ છે એને આપણે બેટરી સાથે જોડીએ છીએ જો પી સાથે પોઝિટિવ અને એન સાથે નેગેટિવ જોડવામાં આવે તો તેને ફોરવર્ડ બાયસ જોડાણ કહેવામાં આવે છે અને આ પી છે આ એન છે પી સાથે નેગેટિવ અને એન સાથે પોઝિટિવ જોડવામાં આવે તો એને રિવર્સ બાયસ જોડાણ કહેવામાં આવે છે આ જોડાણને અનુલક્ષીને જ પીએન જંક્શન ડાયોડનો સંકેત બનાવેલો છે આ જે છે એ પીએન જંક્શન ડાયોડનો સંકેત છે એમાં ત્રિકોણ છે ને ઊભી રેખા છે ત્રિકોણ છે એ પોઝિટિવ છે અને ઊભી રેખા છે એને નેગેટિવ કહેવામાં આવે છે આ એનોડ છે ને આ કેથોડ છે એવી રીતે પણ કહી શકો જ્યારે તમે એને બેટરી સાથે જોડો છો ત્યારે તમે ચેક કરો ત્રિકોણ જો વિદ્યુત પ્રવાહની દિશામાં સેટ થતો હોય પ્લસથી માઇનસ વહેશે વિદ્યુત પ્રવાહ તો ત્રિકોણ વિદ્યુત પ્રવાહની દિશામાં સેટ થતો હોય તો ફોરવર્ડ બાયસ જોડાણ કહેવાય અને ત્રિકોણ જો વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં સેટ થતો હોય તો એને રિવર્સ બાયસ જોડાણ કહેવાય એટલે બહુ સરસ સંકેત છે આ પોઝિટિવ છે અને નેગેટિવ છે પી એટલે પી પ્રકારનો અર્ધવાક એન એટલે એન પ્રકારનો અર્ધવાક પીએન જંક્શન ડાયોડનો આ સંકેત છે એ ધ્યાનમાં રાખીશું ઓકે આગળ વધીએ જ્યારે આપણે પીને પોઝિટિવ સાથે અને એન ને નેગેટિવ સાથે જોડશું એટલે ફોરડ બાયર્સમાં જોડશું ત્યારે શું થશે તો સૌથી પહેલાં આયોનોનું વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ આ દિશામાં આવશે ડાબી બાજુએ બેટરીને જોડશું ત્યારે બેટરીનું થી માઇનસ એટલે એ કઈ દિશામાં સેટ થશે જમણી બાજુએ જંક્શન પાસે આયનોનું વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં આવી જાય છે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય છે ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં શું થશે ઘટાડો ડેપ્લેશન સ્તરમાં જે વોલ્ટેજ છે પોટેન્શિયલ બેરિયર એમાં પણ શું થશે ઘટાડો ફરીથી બોલું છું જ્યારે આયનોનું વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં આવી જશે ત્યારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઘટે છે ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે છે ડેપ્લેશન વોલ્ટેજની ઊંચાઈ પણ ઘટે છે હવે એટલે આ ભાગ છે કેવો થઈ જશે નાનો ડેપ્લેશન બેરિયરની ઊંચાઈમાં ઘટાડો થશે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈમાં ઘટાડો થશે એટલે ઇલેક્ટ્રોનને એન વિભાગમાંથી પી વિભાગમાં જવા માટે ઘણી બધી ઉર્જાની જરૂરિયાત નહીં રહે બરાબર ક્યુ વી બી અનુસાર જો વીમાં ઘટાડો થાય તો ડબલ્યુમાં ઘટાડો થશે એટલે ઓછી ઉર્જા એ સરળતાથી ઇલેક્ટ્રોન એન વિભાગમાંથી પી વિભાગમાં જઈને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે એટલે વિદ્યુતનું વહન છે એ કયા ક્રમમાં રહે છે તો કે મિલી એમ્પિયરના ક્રમમાં રહે છે ઓકે અહીંયા આવીએ રિવર્સ બાયસમાં પી વિભાગ સાથે નેગેટિવ જોડીએ એન વિભાગ સાથે પોઝિટિવ જોડીએ આયનોનું વિદ્યુત ક્ષેત્ર પ્લસ ટી માઇનસ ડાબી બાજુ પોઝિટિવ ટુ નેગેટિવ એટલે આમ થશે આ રીતે જોવા જઈએ તો અહીંયાથી આમ જઈએ છે એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પણ કઈ દિશામાં આવશે આજ દિશામાં આવશે બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં આવશે તો પરિણામે વિદ્યુત ક્ષેત્રમાં શું થશે વધારો પરિણામે વિદ્યુત ક્ષેત્રમાં વધારો થશે એ ઉપરાંત ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં પણ વધારો થશે અને પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈમાં પણ શું થશે વધારો વોલ્ટેજ પણ વધશે એટલે દુકાળમાં અધિક માસ ગુજરાતીમાં એવો શબ્દ છે દુકાળમાં અધિક માસ એક તો દુકાળ ચાલે છે એમાં અધિક માસ એટલે એક દુકાળ વધારે એટલે આવી પરિસ્થિતિમાં એન વિભાગમાંથી પી વિભાગમાં ઓલરેડી એક ઇલેક્ટ્રોન જઈ નતા શકતા એમાં વળી વિદ્યુત ક્ષેત્રના મૂલ્યમાં વધારો થયો પોટેન્શિયલ બેરિયરમાં વધારો થયો એટલે હવે એક પણ ઇલેક્ટ્રોન એન વિભાગમાંથી પી વિભાગમાં જઈ શકશે નહીં અને વિદ્યુતનું વહન થશે નહીં છતાં પણ અહીંયા હોલને લીધે થોડા ઘણા પ્રમાણમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને એને કારણે વિદ્યુતનું વહન છે એ માઇક્રોએમ્પિયરની ક્રમમાં મળે છે એટલે સામાન્ય રીતે આદર્શ પરિસ્થિતિમાં તો એમ જ કહેવાય કે ફોરવર્ડ બાયસ પરિસ્થિતિમાં વિદ્યુતનું વહન મળે છે જ્યારે રિવર્સ બાયસ પરિસ્થિતિની અંદર વિદ્યુતનું વહન મળતું નથી આ આદર્શ પરિસ્થિતિની વાત છે બાકી ફોરડ બાયસમાં મિલી એમ્પિયરના ક્રમનું અને રિવર્સ બાયસમાં એમ્પિયરના ક્રમનું વિદ્યુત પ્રવાહના નિર્માણની નિર્માણ થાય છે ઓકે મોટે કોઈ પણ સાધન હોય એની લાક્ષણિકતાઓ દર્શાવતો આલેખ તૈયાર કરવામાં આવે છે આલેખ જે છે એ સાધનની લાક્ષણિકતા કહેવાય દાખલા તરીકે અવરોધ અવરોધની લાક્ષણિકતા એટલે અવરોધનો વી વિરુદ્ધ આઈનો આલેખ એ આલેખ પરથી કેટલા વોલ્ટેજે કેટલો પ્રવાહ વહેશે એમ આપણે કહી શકીએ છીએ એટલે એની લાક્ષણિકતા દર્શાવે છે કે એ અવરોધ કેવી રીતે કામ કરે છે એવી રીતે ડાયોડની લાક્ષણિકતા દર્શાવતો આલેખ એટલે એનો આઈ વિરુદ્ધ વીનો આલેખ પણ ડાયોડ બેટરી આ રીતે જોડીએ છીએ તો એક રીતે કામ કરે છે અને બેટરી આ રીતે રિવર્સ બાયસમાં જોડીએ છીએ તો બીજી રીતે કામ કરે છે એટલે આ જે છે એમાં પોઝિટિવ નેગેટિવ છે અવરોધ જેવું નથી અવરોધમાં શું છે કે પોઝિટિવ નેગેટિવ નથી એટલે અહીંયા પ્લસ જોડો અહીંયા માઇનસ જોડો કે પછી અહીંયા માઇનસ જોડો અહીંયા પ્લસ જોડો એમાં લાક્ષણિકતામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી જ્યારે ડાયોડમાં એવું નથી ડાયોડની અંદર લાક્ષણિકતા બદલાઈ જાય છે અહીંયા હું તમને એક વસ્તુ યાદ દેડો આવું ચેપ્ટર ત્રણની અંદર ઓમના નિયમની મર્યાદાઓ કરી ગયા એમાં તમે યાદ કરો તો કેટલાક પરિપથ ઘટકો એવા હોય છે જેના આઈવી સંબંધો અરેખીય હોય છે એટલે કે સુરેખા મળતા નથી અવરોધમાં શું હોય કે એક પ્રવાહ માટે એક વોલ્ટેજ મળે એટલે એનો સંબંધ કેવો હોય બી પ્રપોસનલ ટુ આઈ સુરેખ જ્યારે અહીંયા એના સંબંધો છે એ સુરેખ હોતા નથી તો ઓમના નિયમની મર્યાદા જે છે એમાં જે કાંઈ વિગતો લખેલી છે એ સેમી કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સના પરિપથ ઘટકો અનુસાર લખેલી છે આ સેમી કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં પહેલો પરિપથ ઘટક છે જેને આપણે પીએન જંક્શન ડાયોડ તરીકે ઓળખીએ છીએ અને પછી પરિપથની અંદર એનો આપણે ઉપયોગ કરીશું ફોરવર્ડ બાયસમાં અને રિવર્સ બાયસમાં રાઇટ તો આગળ વધીએ આ વોલ્ટેજ છે એક શખ્સ ઉપર લીધેલ છે વીમાં અને આ પ્રવાહ છે જે મિલિયમીટરના ક્રમમાં છે તમે જોવો છો વોલ્ટેજ વધે છે તેમ તેમ પ્રવાહમાં ધીમે ધીમે વધારો થાય શરૂઆતમાં પ્રવાહમાં કોઈ વધારો થતો નથી પછી એકવાર આ જગ્યાએ આવી જઈએ એના પછી પ્રવાહમાં ઝડપથી વધારો થાય છે આ વોલ્ટેજને જે બિંદુએથી પ્રવાહમાં ઝડપથી વધારો થાય છે વોલ્ટેજને થ્રેસોલ્ડ વોલ્ટેજ અથવા કટ ઇન વોલ્ટેજ કહેવામાં આવે છે પછી આમાં એક નાનકડા ભાગમાં અહીંયાથી આવી રીતે ઢાળ શોધી અને આપણે અવરોધ શોધી શકીએ છીએ ફોરવર્ડ બાયસ જોડાણની અંદર અવરોધ છે એ દસ ઓમથી કરી અને સો ઓમ સુધીનો હોય છે ઓકે એ જ રીતે અહીંયા રિવર્સ બાયસની લાક્ષણિકતા તમને આપેલી છે એમાં વોલ્ટેજ છે અને પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો છે એમાં પણ જેમ જેમ વોલ્ટેજ વધતો જાય છે પહેલાં પ્રવાહ બિલકુલ મળતો નથી પણ પછી ઘણો બધો વોલ્ટેજ થઈ જશે તો પ્રવાહ ઝડપથી વધે છે વધે છે પણ વધારો પાછો કેમાં છે માઇક્રો એમ્પિયરમાં એટલે બહુ કાંઈ પ્રવાહ મળતો નથી છતાં પણ વધે છે એમ તમે કહી શકો આ જે વોલ્ટેજ છે એને બ્રેકડાઉન વોલ્ટેજ ત્યારે શું ઇલેક્ટ્રોન અને હોલના જોડકાં ઉત્પન્ન થાય છે ઘણા બધા અને એને કારણે થોડું ઘણું વિદ્યુતનું વહન મળે છે ભલે માઇક્રો એમ્પિયરમાં મળે છે પણ મળે છે એટલે આ જે વોલ્ટેજ છે એને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવામાં આવે છે અને અહીંયા વિદ્યુતનું વહન છે એ બહુ જ બહુ જ તકલીફકારક એટલે બહુ સરળતાથી શક્ય બનતું ન હોવાથી અવરોધનું મૂલ્ય વધારે હોય છે એટલે રિવર્સ બાયસમાં અવરોધનું મૂલ્ય દસની છ ગાત ઓમ તમે કમ્પેરિઝન કરી શકો છો દસ અને સોની જગ્યાએ દસની છ ગાતે દસ લાખ ઓમના ક્રમનું હોય છે એટલે ઇલેક્ટ્રોન સરળતાથી ગતિ કરી શકતા નથી આ બંનેને ભેગા કરો તમે હા આ લેખ અને આ લેખ એ બંનેને ભેગા કરો એટલે એને કહેવાય

અને રિવર્સ બાયસ જોડાણ કેટલા પ્રશ્નો પૂછાય છે આમાંથી તો કે ફોરવર્ડ બાયસ જોડાણનો એક આખો પ્રશ્ન પૂછાય છે જેમાં ફોરડ બાયસને અનુલક્ષીને આકૃતિ પરથી એક વાત આવશે આલેખ પરથી બીજી વાત આવશે રિવર્સ બાયસ જોડાણ પર ટૂંક નોંધ લખો રિવર્સ બાયસ જોડાણની આકૃતિ પરથી વાત આવશે અને આલેખ પરથી વાત આવશે એમ બે ભાગ થશે પછી ફોરવર્ડ બાયસ જોડાણ અને રિવર્સ બાયસ જોડાણનો તફાવત પૂછાય છે આમાં પી સાથે પોઝિટિવ એન સાથે નેગેટિવ આમાં પી સાથે નેગેટિવ એન સાથે પોઝિટિવ એ રીતે લખી શકાય આમાં આયોનો વિદ્યુત ક્ષેત્ર અને બાય વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં આયોનોનું વિદ્યુત ક્ષેત્ર બાય વિદ્યુત ક્ષેત્રે એક જ દિશામાં વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય વિદ્યુત ક્ષેત્રમાં વધારો થાય રિપ્લેસન સ્તરની પહોળાઈ ઘટે રિપ્લેસન સ્તરની પહોળાઈ વધે વોલ્ટેજ ઘટે વોલ્ટેજ વધે પ્રવાહ મિલી એમ્પિયરમાં પ્રવાહ માઇક્રો એમ્પિયરમાં આમાં જે છે એમાં થ્રેસ હોલ્ડ વોલ્ટેજ કહેવાય આમાં બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાયમાં અવરોધ છે દસ ઓમથી સો ઓમનો હોય અને આમાં દસથી છ ગાત ઓમના ક્રમનો હોય છે તો આથી ફોર્ડ બાયસ જોડાણ અને રિવર્સ બાયસ જોડાણનો તફાવત પછી પીએન જંક્શન ડાયોડની અંદર લાક્ષણિકતા દર્શાવતો આલેખ દોરો અને તેના મુદ્દાઓ નોંધો તો એમાં ખાલી આ બે આલેખ ભેગા કરીને દોરવાના એને લગતા ચાર મુદ્દા એક બે ત્રણ અને ચાર મુદ્દાઓ છે એની અંદર લખી નાખવાના અને બીજી ડિટેલ છે એ તમે બુકની અંદર વાંચજો કે જે તમે આની અંદર નાખી શકો રાઈટ તો ફોરવર્ડ બાયસ જોડાણ અને રિવર્સ બાયસ જોડાણ છે એ સરસ રીતે લખીને તૈયાર કરજો પીએન જંક્શન ડાયોડની લાક્ષણિકતા દર્શાવતાઓ આલેખ અને તેના મુદ્દાઓ સૌથી મહત્ત્વનો પ્રશ્ન પીએન જંક્શન ડાયોડમાં એ વિભાગ છે એ સૌથી વધારે પૂછાઈ ગયેલો છે તો એ પણ સરસ રીતે લખીને તૈયાર કરજો ચાલો થેન્ક યુ